ઘેર વખતે નવી ભરતી થયેલી નહી તો મને ખરાબ વિચાર આવ્યો. મને કહ્યું કે ભાઈ સાહેબ જીવનની અંદર જીવવું નથી. જે ઘરની અંદર ત્રણ ત્રણ અવસાન થતા હોય કુદરતી રીતે તો એ પિતાને શું થતું હશે? પણ હું ખરેખર હિંમત હાર્યો નથી. કારણ જે મોટો બાબલો હતો એને એક દીકરો અને દીકરી હતી, તો આ બે બાળકોનું શું થશે? હું ચંદુભાઈ મેથાણ, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ, આપ સર્વને હું નમસ્કાર કરું છું. જીવનની અંદર સુખ દુઃખ સમયેલા જ છે. પહેલું સુખ આવે તો પછી દુઃખ આવે, દુઃખ આવે તો પછી સુખ આવે. હું આજે બાળપણથી માંડી અને આ દિવસ સુધી મારા જીવનની અંદર જે સુખ અને દુઃખ આવેલા છે એ વિશે કહેવા માગું છું. તો આપ સર્વને ગમશે અને હું પણ વિનંતી કરું કે આપણે જીવનની અંદર કોઈ દિવસ હારી જવું જોઈએ નહીં. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. મારે મોટી ચાર બહેનો હતી અને અમે ચાર ભાઈઓ હતા અને અમારું બાળપણ ખરેખર દુઃખમય વીતેલું છે. એટલે એક વખતે મારા પપ્પા બળદેકો તલવે અને બાજુના ગામની અંદર કાકુસી જાય અને કાકુસી જઈ અને જે ભાડું મળે એમાંથી અમારું ભરણ પોષણ કરતા. એક રોટલાના ચાર ભાગ કરવાના અને ચોથો ભાગ અમારે બાળપણમાં ખાવાનો. એ વખતે અમે દિવસો ભૂલી ગયા નથી. અમારા ગામ લોકો એટલું જ વિચારતા કે ભાઈ કચરાભાઈના બાળકો ખરેખર વધારે છે અને એમના માટે સાથ રાખો. તો એ ભાઈઓ અમારી મમ્મી માટે સાથ સ્પેશિયલ રાખતા અને અમને આપતા. સાથે અમે ગેસ વર્જીએ અને ગેસનો ડોવો પીએ અને સોના માના સૂઈએ. હવે બાળપણની અંદર વધારે કપડાં તો પહેરવા ના હોય, પણ ફક્ત ને ફક્ત એક જોડી કપડાં પહેરવા મળે અમને. હવે એક જોડી કપડાં હોય એટલે શું કરવાનું? શનિ રવિ આવે એટલે એ કપડાં અમારે ધોવાના. અને એ વખતે તો મિશીન હતા એટલે ત્યાં મિશીનવાળાના ત્યાં જઈએ અને નાનું ટુવાલિયું અમે વેટી દઈએ અને પેલા જે કપડાં એક જોડી હોય ને એ કપડાં અમે ધોઈ અને સૂકવી દઈએ. એટલે અમે ખરેખર બાળપણની અંદર એક જ જોડી કપડાં પહેરવાના અને સુખમય જીવન જીવવાનું. એ વખતે અમારા ઘરની અંદર સંપતો ભલે અડધો અડધો રોટલો મળે કે ચોથા ભાગનો રોટલો મળે તો એ રોટલો ખાઈ અને અમે સંતોષ કરીને સૂઈ જતા. આ પ્રમાણે અમે ધીરે 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 અમારી ગાડી આગળ ચાલતી થઈ. હું પહેલાં ધોરણની અંદર બેઠો ભણવા માટે. એ વખતે તો ભણવાની અંદર જ ગયા એટલે આપણે તો ખૂબ આનંદ હતો કે ભાઈ લાવો આપણે ભણવા જઈએ. પહેલા દિવસે હું ગયો. એ વખતે મારા ગુરુજી સોનતાબેન ને હું ભૂલી શકું તેમ નથી. સોનતાબેને મને તો એ વખતે તો એકડા ઘૂંટવાની પ્રથા હતી એટલે સોનતાબેને મને આમ કહીને એકડો ઘૂંટીને આપી દીધો. લે કે આ ઘૂંટ. કીધું બેન મને તો આવું નહીં ફાવે. કીધા તું શું કરે? પણ અમે તો ઘેર કીધું આવું કરતા કે શું કરતા. મારી બાઈની બંગડી લેતા અને બંગડી લેનો આમ કહીને આમ ફેરવતા અને નેચે આમ કહીને છત્રીનો હાથો મૂકી દઈએ એટલે એકડો થઈ જાય. એટલે બેન કીધું એમ? કીધું હા બેન મને તો એકડો આવડે હશે. કીધા બે લખવા આવ્યો તો બે લખવા આવ્યો તો વળી જમ શું કરવાનું? આપણા ઘેર સુલો હોય જ ના હોય. કેવું હોય તો કીધું સુલો દોરવાનો અને તે એકડો મૂકી દેવાનો એટલે બે થઈ જાય. એટલે બેનને ખબર પડી ગઈ કે ખરેખર આ બાળામાં કંઈક બુદ્ધિ છે અને આગળ જાય એવો છે. એટલે મને તો પછી થોડા દિવસ થયા અને 1-10 સુધી આપણે લખી નાખ્યું અને આપણી ગાડી સારું આજથી જ પૂર પાર ચાલવા લાગી. એટલે અમને બાળપણથી જ મળીને એક સમજ હતી કે આપણે પપ્પાના જોડે કશું નથી તો આપણે કોઈ જીદ ના લેવી. પપ્પાને કંઈ કહેવું નહીં, પપ્પા આપણને જે કરે એ બરાબર છે. હવે ધોરણ બે ભણતો હું. એક તો અમારા ગામની અંદર એક ડોક્ટર આવેલા અને ડૉક્ટર સાહેબની રૂમ આવવાની અને માટલી પોળી ભરવાની. એમાં નાની ડોલ, નાની ડોલ લઈને અમે તો જમ ગોધરે અને ડોલ ભરીને પોળી લાવીને મળી વેળો. એટલે ડૉક્ટર સાહેબ અમને મહિને 15 રૂપિયા આપે.
15 રૂપિયા આપે એટલે અમે શરૂઆતથી જ અમારી ચોપડીઓ લાવીએ, નોટો લાવીએ અને ભણીએ. એમ કરતો કરતો અમે 1978ની અંદર ધોરણ 10 પાસ કર્યું. હવે ધોરણ 10 પાસ કર્યું એ વખતે તો અમારા જોડે કશું હતું નહીં, અને આ પગડાને એ દાવમાં પછી અમારા ચંપલ ભાડ્યા છે ભાઈ. એટલે તમને દરેકને વિનંતી કરું કે આપણે સુખ હોય તો સલકી ના જવું અને દુઃખ હોય તો આપણે હિંમત હારવી જોઈએ નહીં. ધોરણ 10ની અંદર હું પાસ થયો. પછી મારે ભણવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ ઘેર પુસ્તકો લાંબા પૈસા નહીં, હવે મારે શું કરવાનું? તો હું મજૂરી જઉં અને ઘેર આવી અને મારી મમ્મીને કહું, ભાઈ મારે ભણવું છે. પણ મમ્મી બિચારી શું કરે? એ વખતે મારી મમ્મીને એક ચોધીનો દાગીનો હતો, એને ઓસળી કહેવાય, અને એ 250 ગ્રામની ઓસળી બીજા ત્યાં અડાણી મૂકી અને એ પાછા ફક્ત ને ફક્ત 150 રૂપિયામાં, અને 150 રૂપિયામાં એ ઓસળી અડાણી મૂકી અને મારા માટે પુસ્તકો લાવ્યા. અને આગળ થોડું ધીરે ધીરે ભણવાનું અમે ચાલુ કર્યું. મોટાભાઈ એ વખતે પટાવાળામાં હતા. મોટાભાઈને હું અવારનવાર વિનંતી કરું, ભાઈ મારે ખૂબ ભણવાની ઈચ્છા છે તો તમે મને ભણાવો. મોટાભાઈએ હાઈસ્કૂલના જે શિક્ષક સાહેબો હતા એમને વાત કરી કે ચંદુને ભણવાની ઈચ્છા છે તો શું કરીશું. તો એમને કહ્યું કે પિટિશન ફોર્મ ભરાવી દો અને હોશિયાર છે એ તો પાસ થઈ જાય તો એમને નોકરી મળી જશે. એટલે મોટાભાઈનું એક પ્રોત્સાહન મળ્યું એટલે મેં જઈને પાલનપુર સીકે મહેતા વિદ્યાલયની અંદર ફોરમ ભર્યું અને મારો પિટિશનની અંદર મેરિટ પ્રમાણે નંબર આવી ગયો. એટલે અમે તો ગયા ત્યો. એ વખતે મારે કપડાં પણ પહેરવા નહીં, હવે શું કરવાનું? એ વખતે અમારા હાઈસ્કૂલની અંદર એક ધીરજભાઈ પટ્ટાવાળા હતા, એમને થયું કે તંદુને પિટિશનમાં ઓર્ડર આવ્યો છે, અને અમારા મોટા ભાઈએ વાત કરી કે એને કપડાં બીજા પહેરવા નથી. તો ધમશીભાઈએ મને એક શર્ટ આપેલું અને એ શર્ટ લઈ અને હું તે કોલેજની અંદર દાખલ થયો. મને પાછળ બેહવાનું તો ગમે જ નહીં, હું તો આગળ બેઠો હતો. અમારા આચાર્ય સાહેબની નજર મારા શર્ટ ઉપર પડી અને મને બોલાવ્યો કે ચંદુ, મેં કીધું સાહેબ બોલો, તારું કામ છે કે ઓફિસમાં? હું તો હરકભાઈ ઓફિસની અંદર ગયો, પછી તું આમ સારો લાગે છે પણ મને લાગે છે તું બીડીઓ પીવે છે. મેં કીધું સાહેબ ના, હું બીડી પીતો નથી. એ વખતે સાહેબે મને કીધું કે સાલા તું જૂઠું બોલે છે. મેં કીધું સાહેબ હું જૂઠું નહીં બોલતો, હું બીડી પીતો જ નથી. પછી તો તને કે નેસોણી આપું તો? તું સાહેબ નેસોણી આપી દો, મને કોઈ વધો નથી. કે આ તારા શર્ટ ઉપર જે બીડીના ટપકા પડેલા છે ને એ કેમ પડ્યા છે? તો મેં સાહેબને કીધું કે સાહેબ આ શર્ટ મારું નથી, અમારી પરિસ્થિતિ વીક છે. એટલે અમારા હાઈસ્કૂલની અંદર એક ધમશીભાઈ પટાવાળા છે, એમને આ શર્ટ ફિટ પડતું હતું એટલે મને આપ્યું, એટલે સાહેબ શર્ટ એમનું છે. એટલે અમે ખરેખર દુઃખમય જીવન કાઢ્યું. પછી 1981ની અંદર મેં પીટીસી પાસ કરી અને ટકાવારી આવી. એ વખતે કોઈ ભરતી ન થઈ અને મારે ઘેર જવાનું થયું. એટલે ઘેર જવું તો કોને ગમે, પણ આપણે તો મજૂરી કરવાની, મહેનત કરવાની અને મમ્મી પપ્પાને બોજારૂપ ન થવું, આવો અમારો એક વિચાર ખરેખર હતો. એટલે હું ટેક્ટરવાળા નાત્યો મને કે તારે આપવું છે મજૂરી? મેં કીધું હા આપવું છે, પણ એક શરત કે શું શરત બોલ, ટ્રેક્ટર શીખવાડો તો આવું ના કે ના આવું? એટલે કીધું હા તને ટ્રેક્ટર અમે શીખવાડી દઈશું. એટલે મને ટ્રેક્ટર આવડી ગયું. ત્યારબાદ એક વખતે નવી ભરતી થયેલી નહીં એટલે મને એવો વિચાર આવી ગયો, ખોટો વિચાર આવી ગયો કે હવે મારું બધું શું કરવાનું, કહો નોકરી મળી નથી અને ઘેર એ વખતે કોઈ મજૂરી નહીં, આખો દિવસ મજૂરી જઈ તો ફક્ત 2 રૂપિયા મળે,
તો હવે શું કરું? તો મને એક ખરાબ વિચાર આવ્યો. ખરાબ વિચાર આવ્યો? જેવો વિચાર આવ્યો તમને ખબર છે, મને એમ થયું કે ભાઈ સાહેબ જીવનની અંદર જીવવું નથી, આપઘાત કરીને મરી જવું છે. એ વખતે ફરી પાછો મને એક વિચાર આવ્યો કે શું કરીએ, તારે જોડાતા ટ્રેક્ટર ચલાવું છું ને અને ટાયર પકડું. ફેર વિચાર આવ્યો, એ ટ્રેક્ટર નીચે મત પાડે, લગે જો ટ્રેક્ટર ટાયર ઉપર આવી જાય ને તો તારા હાડકા ભાગી જાય, તું નહીં મરી તો શું થાય. એટલે ફેર વિચાર બદલાઈ ગયો કે મારી બધી વાત તો સાચી છે, આપણે ટ્રેક્ટર નીચે કોઈ પડવું નથી, આપણે તો હવે મહેનત કરવી છે અને મહેનત કરીને જ આપણે એનું ફળ લેવાનું છે. તો પછી અમારા એ વખત તો ભાઈ ગરીબ પરિસ્થિતિ, હગા વારે પણ કરે, આના જમાના તો કન્યાઓની અસર છે, એટલે ઘણા ભાઈ રખડે છે. ચમ રખડે છે કે કન્યાઓની અસર છે. એ વખતે કન્યાઓની કોઈ અસર નથી, પણ અમારું ઘર ગરીબ પડતું હતું અને અમારું ઘર ગરીબ પડતું હતું એટલે અમારા ઘેર કોઈ કન્યા આપવા તૈયાર નહોતું. તેમ છતાંય જે ભાગ્યમાં લખાયેલું હોય એ મળતું હોય છે, એટલે મારા લગ્ન થઈ ગયા અને હું નોકરી માયા પછી લગ્ન થયા. કારણ કે નોકરી હોય તો કોઈક આપણને કન્યા આપે અને નોકરી ના તો કોણ કન્યા આપે. તો મારી ભરતી 1984માં શિક્ષક તરીકે થઈ ગઈ અને લગ્ન થઈ ગયા. પણ ભગવાને એવું કર્યું હતું, મારો બાબલો સને એની જન્મ તારીખ 12/11/1991 એનો જન્મ તારીખ અને એની અવસાન તારીખ 12/11/2006, પૂરા 15 વર્ષ. હવે પૂરા 15 વર્ષનો બાળક જો ઘરની અંદર અચાનક જતો રહેતો હોય તો એ પિતાને શું થતું હોય છે, એની મમ્મીને શું થતું હોય છે, એની બહેનોને શું થતું હોય છે. કપાળ, હું હિંમત હાર્યો નથી, કારણ કે આ તો ભગવાનના ઘરનો નિયમ છે અને ભગવાનને ગમે તો આપણે ગમાડવું પડે, એમાં કોઈ શું જો વધો નથી. સને 2003ની અંદર તારીખ 10/6/2003 જે અમારા જીવનસાથી હતા એ દિવસે એમનું પણ અવસાન થયું. હવે અમારા ઘેર દુઃખના ડુંગરો તૂટી પડે છે. તારીખ 22/2/2016 મોટો બાબલો એ પણ એક્સપાયર થઈ જાય છે. જે ઘરની અંદર 3-3 અવસાન થતા હોય કુદરતી રીતે, અને કુદરતી રીતે અવસાન થાય તો મને કેટલું દુઃખ થતું હશે, પણ હું ખરેખર હિંમત હાર્યો નથી. કારણ કે જે મોટો બાબલો હતો એને એક દીકરો અને દીકરી હતી, એને મમ્મી હતી. એ વખતે પાસે મને એમ થયું કે જો હું હિંમત હારી જઈશ તો આ બે બાળકોનું શું થશે. હવે જે બાબલો 2016ની અંદર એક્સપાયર થઈ ગયો, એમની પત્ની ઓછી ઉંમર હતી, એટલે અમે એમને કહી દીધેલું કે બેટા જો તારું જીવન અમે બગાડવા નથી માગતા, પણ તને કોઈ જગ્યાએ સારું મળે તો તું તારે વિચારજે. અમારું કહેવું મત માનજે, તારા પપ્પાનું કહેવું મત માનજે, પણ તું જે વિચારીશ એ પ્રમાણે અમે વર્તન કરીશું. આજે જે મારા પૌત્ર અને પૌત્રી છે એ પૌત્ર 10 ની અંદર ભણે છે અને પૌત્રી 7ની અંદર ભણે છે. એટલે આજે હું એટલું જ કહેવા માગું છું કે રૂપિયા કરતો આપણને વ્યાજ વાલું હોય છે અને હું ઓછું રાખું, પણ અમારા ઘરથી જે ધર્મપત્ની છે એમને કહ્યું કે આ બાળકો માટે તારે જે લઈને આપવું એ આપી જવાનું. એટલે મારા પૌત્ર અને પૌત્રી જે કોઈ વસ્તુ લાવવાની હોય એ મને નથી કહેતા, પણ એ બાળકો તો એમના માટે બાઈ શબ્દ વાપરે છે કે ભાઈ અમારે આ જોઈએ છે, તો એ બાળકો માટે એ જે વસ્તુ કહેવા માગે એ વસ્તુ લાવીને ખડી પગે આધાર કરી દે છે. હું ખરેખર સમાજને એક જ વિનંતી કરું છું કે દુઃખની અંદર આપણે કોઈ દિવસ હિંમત હારવી જોઈએ નહીં. કારણ કે હવે 10 અને 12ની અંદર બોર્ડની પરીક્ષા આવશે, ઘણા વિદ્યાર્થીઓ નપાસ થશે, નપાસ થઈ અને પછી એમને આગળ લાગે કે હું તો હોશિયાર હતો
અને નપાસ થઈ ગયો. હવે એ લોકો ન કરવાનું કરી બેસે, શું સાઠ કરી જાય, ટુંભો ખાય, દવા પીવે. અલ્યા ભાઈ, દવા પીવાની ક્યાં આવે છે? આપણામાં હિંમત છે, જિલ્લાજ રાખો, મહેનત કરો, ફરી પરીક્ષા આપો અને આપણે જે કર્મ કરીશું એનું ફળ ભગવાન આપણને આપવાનું છે. તો આવા કોઈ ખરેખર ખોટા વિચારો કરતા નહીં. મેં પણ ખોટા વિચારો કર્યા હતા, પણ ખોટા વિચારો નાબૂદ થઈ ગયા અને હું અડગ રહ્યો. એટલે આ દિવાળીથી હું સુખી જીવન જીવું છું. અરે તમે આપઘાત કરો, અને જો કોઈનો પુત્ર આપઘાત કરશે તો એની મમ્મી કોને બેટા કહે છે, એના પપ્પા પણ કોને બેટા કહે છે, અરે બેન કોને ભાઈ કહે છે. અરે જો એના લગ્ન થઈ ગયેલા હશે અને તો એની પત્ની કોને પતિ કહે છે. અરે એ વાત છોડો, નાના નાના ભૂલકાઓ કોને પપ્પા કહે છે. આજે હું તમને બે હાથ જોડી, ત્રીજું માથું જોડી વિનંતી કરું છું કે તમે કોઈ દિવસ મરવાના, ટળવાના, આભાર કરવાના વિચારો કરતા નહીં. જય માતાજી.